नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण में अलंकार जोवाना छे अने आ अलंकार में स्वभावोक्ति अलंकार आज जोवाना छे। तो आज आपणे शुरुआत करिए स्वभावोक्ति अलंकार। तो पहला तो स्वभावोक्ति अलंकार एनी व्याख्या आपी होय तो काय आपणे शुं आपी शकीए? तो के भाई, ज्यारे कोई दृश्य के क्रियानुं कोईपण प्रकारनुं એટલે કે જ્યારે કોઈ દ્રશ્ય કે ક્રિયાનું કોઈપણ પ્રકારના અલંકારનો ઉપયોગ કર્યા સિવાય આબેહૂબ કરવામાં આવે ત્યારે તેનું સ્વાભાવિકથી અલંકાર બને છે। ફરીથી એક વખત રિપીટ કરીએ તો કે જ્યારે કોઈ દ્રશ્ય અથવા ક્રિયા છે એનું વર્ણન આબેહૂબ અથવા રૂબરૂ જેવું છે, એની જેવું વર્ણન કોઈપણ અલંકારનો ઉપયોગ કર્યા સિવાય કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? તો કે સ્વાભાવિકથી અલંકાર બને છે। આ અલંકારમાં કોઈ પ્રાકૃતિક દ્રશ્ય, એટલે કે આમાં કોઈ પ્રાકૃતિક દ્રશ્ય, ક્રિયા, પ્રાણી કે માનવનું કોઈપણ અલંકારનો ઉપયોગ કર્યા વિના જેવું હોય તેવું અથવા યથાતથ અથવા ચિત્રાત્મક વર્ણન કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? તો કે સ્વાભાવિકથી અલંકાર બને છે। ફરીથી એક વખત જોઈએ કે જે આપણે સરળતા માટે બીજી વ્યાખ્યા આપણે લીધી છે કે જ્યારે અલંકારમાં કોઈ પ્રાકૃતિક દ્રશ્ય, ક્રિયા, પ્રાણી કે માનવનું કોઈપણ અલંકારનો ઉપયોગ કર્યા વિના જેવું હોય તેવું અથવા યથાતથ અથવા ચિત્રાત્મક વર્ણન કરવામાં આવે ત્યારે આપણો સ્વાભાવિકથી અલંકાર બને છે। એના ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે। તો પહેલું છે, આદમને કોઈ પૂછે પેરિસમાં શું કરે છે? આદમને કોઈ પૂછે પેરિસમાં શું કરે છે? લાંબી સડક ઉપર એ લાંબા કદમ ભરે છે। લાંબી સડક ઉપર એ લાંબા કદમ ભરે છે એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને પેરિસમાં છે છતાંય ભારતનો દમ ભરે છે? ફરીથી આખું એક્ઝામ્પલ। તો કે ભાઈ, આદમને કોણ પૂછે પેરિસમાં શું કરે છે? લાંબી સડક ઉપર એ લાંબા કદમ ભરે છે એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને પેરિસમાં છે છતાંય ભારતમાં દમ ભરે છે? બીજું જોઈએ, આ ઝાલાવાળી ધરતી આવળ બાવળ કેર બોરડી શુષ્ક રુદ્ર ચો ફરતી અહીં ફૂલ કે કેવળ આવળના અહીં નીર અધિક મૃગ જળના પુષ્પ પત્ર અને પાણી વીણ કાયા ધોર ઉનાળે બળતી। ફરીથી આખી એક્ઝામ્પલ લઈએ તો કે આ ઝાલાવડની ધરતી છે, આ ઝાલાવડની ધરતી કેવી છે એનું વર્ણન અહીં કરેલું છે। તો કે આવળ બાવળ કેર બોરડી શુષ્ક રુદ્ર ચો ફરતી અહીં ફૂલ કેવળ આવળના અહીં નીર અધિક મૃગ જળના પુષ્પ પત્ર પાણી વીણ કાયા ધોર ઉનાળે બળતી। તો આ એક્ઝામ્પલ આપણું કયા અલંકારનું બને છે? તો કે સ્વાભાવિકથી અલંકારનું બને છે। ત્રીજું જોઈએ, મોર મુંગટને કાને રે કુંડળ મુખ પર મોરલી ધરી, એટલે કે મોર મુંગટને કાને રે કુંડળ મુખ પર મોરલી ધરી। ચોથું એક્ઝામ્પલ જોઈએ, આવી જ એક ક્ષણ હોય સામે અષાઢી ધન હોય, આવી જ એક ક્ષણ હોય સામે અષાઢી ધન હોય। પાંચમું જોઈએ, ક્યાંય આછોય તે એક તારો નથી એટલો ગગનમાં ગાઢ અંધાર છે। ફરીથી, ક્યાંય આછોય તે એક તારો નથી એટલો ગગનમાં ગાઢ અંધાર છે। છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ, ઊંચે બધા શિખર શ્વેત થયા જણાય નીચે નદી વહનમાં તરવો તણાય, ઊંચે બધા શિખર શ્વેત થયા જણાય નીચે નદી વહનમાં તરવો તણાય। સાતમું જોઈએ, ક્યારેક ક્યારેક થનન નાચી મૃગ રહે વળી એક કન્યાના ઘડીક પદ ચાટે જીવ વળે। ફરીથી, ક્યારેક ક્યારેક થનન નાચી મૃગ રહે વળી તે કન્યાના ઘડીક પદ ચાટે જીવ વળે। આઠમું એક્ઝામ્પલ જોઈએ, શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છુપાતી શોધી કાઢે દયંતી નયનો જોઈ દ્રષ્ટિ થાતી। ફરીથી, શાખાઓમાં તરુવર તણી ચક્રવાતી છુપાતી શોધી કાઢે દયંતી નયનો જોઈને દ્રષ્ટિ થાતી। નવમું એક્ઝામ્પલ જોઈએ, કૂદકે વળી ચોતરે ભજન મંડળીની જડી મચે કૂદકે વળી ચોતરે ભજન મંડળીની જડી મચે ઢમક ઢોલ ઝાજ કરતાલ ને મંજીરા જમાજમ થતા સુરો અજબ ધૂન રેલાતા। ફરીથી, કૂદકે વળી ચોતરે
ભજન મંડળીનો જડિત મચે, ઢમકઢોલ ઝાંઝ કરતાલ ને મંજીરા જમાજમ થતા સુરો અજબ ધૂન રેલાતા. તો મિત્રો આ બધા એક્ઝામ્પલ છે એ આપણે કેના છે તો કે ભાઈ વિભક્તિ અલંકારના છે. વિભક્તિની ફરીથી એક વખત વ્યાખ્યા રિપીટ કરીએ તો કે જ્યારે કોઈ ક્રિયા અથવા વસ્તુ છે એને આબેહૂબ અથવા રૂબરૂ છે એનું વર્ણન કરવા માટે કોઈ પણ અલંકારનો ઉપયોગ કર્યા વિના જ્યારે અલંકાર બનાવવામાં આવે છે અથવા વાક્ય બનાવવામાં આવે ત્યારે છે કયો અલંકાર બને છે તો કે વિભક્તિ અલંકાર બને છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.